દેશમાં કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો અને દરરોજ કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. સમગ્ર દેશની મેડિકલ સુવિધાઓમાં પણ અનેક અડચણો ઊભી થઈ રહી છે અને કોરોના કેસોની ગતિમાં ઘટાડો થયો હોય તેવું આંશિક દેખાઈ રહ્યું છે. તેમ છતાં સ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે બનાસકાંઠામાં વેપારીઓની મિટિંગ યોજી તંત્ર દ્વારા મિની લોકડાઉન કરવામાં આવી રહ્યું છે. ત્યારે થરાદ નગરપાલિકામાં પણ તમામ વેપારીઓની બેઠક યોજાઈ હતી. થરાદ પ્રાંત અધિકારી વીસી બોડાનાના માર્ગદર્શનથી નગરપાલિકાના પ્રમુખ જાનકીબેન ઓજા અને ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂતની અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ હતી. જો કે લોકોના ધંધા રોજગાર પર અસર ના પડે તે માટે સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. જ્યારે કે બપોરે 2 વાગ્યા બાદ વેપારીઓ ખુદ પોતાના ધંધા રોજગાર બંધ રાખી સ્વયંભૂ લોકડાઉનનું પાલન કરશે. તેમજ થરાદની બજારમાં જો 2 વાગ્યા બાદ દુકાનો ચાલુ રાખેલી નજરે પડશે તો પોલીસને સાથે રાખી નગરપાલિકા દ્વારા દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.